हेलो विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर में चेप्टर नंबर 3 मानव में प्रजनन में आपणे प्रस्तावना जोई थी। प्रस्तावना में आपणे नर अने मादा प्रजनन तंत्र ना अमुक लक्षणों की बात करी थी। त्यारे आपणे लेक्चर में अंत भाग में आपणे बात करी थी विद्यार्थी मित्रों के डिटेल में आपणे अलग थी नर प्रजनन तंत्र मादा प्रजनन तंत्र बे अलग अलग थी आपणे भणवानुं થાશે। આકૃતિ સાથે અને એના દરેક ભાગ તેનું કાર્ય અને પ્રજનન તંત્રમાં કયા કયા અંગનો કયા કયા ગ્રંથિનો સમાવેશ થાય છે ડિટેલમાં આપણે જોવાનું થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નર પ્રજનન તંત્રની શરૂઆત કરીએ છીએ। નર પ્રજનન તંત્ર આખે આખું ડિટેલમાં થઈ જાય ત્યારબાદ આપણે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરશું। તો નર પ્રજનન તંત્ર એટલે કે આપણે કઈ પુરુષમાં પ્રજનન તંત્રની રચના, એનું કાર્ય બરાબર, અને પ્રજનન તંત્ર કઈ રીતના કાર્ય કરે છે, કઈ રીતના સંતતિના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે તેનું ડિટેલમાં આજે આપણે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, નર પ્રજનન તંત્ર આપણે બે ભાગમાં ભણશું। સૌ પ્રથમ આપણે નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ વિશે માહિતી લેવાની થશે, કેમ કે નર પ્રજનન તંત્રનું બહુ મહત્વનું અંગ એટલે ઘણું બધું મહત્વનું અંગ એટલે શુક્રપિંડ ગ્રંથિ, કે જે શુક્રકોષ અથવા નરજન્યુ કોષનું નિર્માણ કરે છે બરાબર। એ નિર્માણ કઈ જગ્યાએ થાય, પ્રજનનતંત્રનો કયો ભાગ કરે, એ આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં જોવાનું થશે। આના પછીનો લેક્ચર પણ હજી નર પ્રજનનતંત્રનો જ આપણે ભણવાનો થશે, પણ એ થોડુંક વધારે ડિટેલમાં ભણવાનું થશે બરાબર। એટલે બે લેક્ચરમાં આપણે નર પ્રજનનતંત્ર રહી ભણવાનું છે। તો હવે આપણે નર પ્રજનનતંત્રમાં વિદ્યાર્થી મિત્રો આગળ વધી કે નર પ્રજનનતંત્રમાં શુક્રપિંડનું સ્થાન અને તથા રચના અને શુક્ર ઉત્પાદક નલિકા વિશે વાત કરવાની છે બરાબર। એટલે આજના લેક્ચરમાં આપણે શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય શરીરમાં, એની રચના કેવી હોય, અને એની રચનામાં આવેલી શુક્ર ઉત્પાદક નલિકાઓ એના વિશે આપણે આજે વાત કરવાની છે। તો આગળ વધી આપણે નર પ્રજનન તંત્ર પુરુષોમાં નિતંબ પ્રદેશમાં આવેલું હોય, નિતંબ પ્રદેશ એટલે કે કમર નીચેનો ભાગ, આપણી જે કમર કહી છે એ કમર નીચેનો ભાગ જેને નિતંબ પ્રદેશ કહેવામાં આવે, એટલે નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે। હવે નર પ્રજનન તંત્રમાં આપણે બહુ મહત્ત્વનું અંગ કહેતા હોય તો શુક્રપિંડ, શુક્રપિંડ એક જોડ સાથોસાથ સહાયક નલિકાઓ ગ્રંથિઓ બાહ્ય જનન અંગનો સમાવેશ થાય છે। એટલે કે નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડની એક જોડ, એની સાથે સાથે સહાયક નલિકાઓ ગ્રંથિઓ અને બાહ્ય જનન ઇન્દ્રિયો, બાહ્ય જનન ઇન્દ્રિયો જે કહી છીએ એટલે એનો મતલબ થાય બાહ્ય જનન અંગ બરાબર, આ બધાનો સમાવેશ નર પ્રજનન તંત્રમાં થાય છે। એમાં મુખ્ય અંગ કહેતા હોય તો શુક્રપિંડ, અને શુક્રપિંડમાંથી અલગ અલગ પ્રકારની સહાયક નલિકાઓ નીકળે અને એ નલિકાઓમાં અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ એનો સ્ત્રાવ ઉમેરાય બરાબર, અને એનો નિકાલ બાહ્ય જનનંગો હોય આ શુક્રકોષ કે જેની સાથે અલગ અલગ ગ્રંથિના સ્ત્રાવ ઉમેરાણા હોય, એનો નિકાલ શરીર દેહની બહાર બરાબર બાહ્ય જનન ઇન્દ્રિયો દ્વારા અથવા બાહ્ય જનનંગ દ્વારા થશે। વિદ્યાર્થી મિત્રો, આજે આ આકૃતિ તમને જે દેખાય છે વિડીયોમાં એ આકૃતિ રહી, એમાં બધા ભાગ આજે આપણે ડિટેલમાં ભણવાના નથી એટલે કન્ફ્યુઝ ન થતા, આમાં આપણે આજના લેક્ચરમાં એક જ ભાગ ભણવાનો છે, અને એ પણ કયો ભાગ, તો કે આપણે શુક્રપિંડ ભાગ કહી છીએ બરાબર। શુક્રપિંડ ભાગ એક જ ભણવાનો છે, બાકી બીજા બધા આ જે ભાગ રહ્યા બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના થશે। એટલે આકૃતિને વિદ્યાર્થી મિત્રો આપણે દોરવાની નથી, ક્યાંય એક્ઝામમાં પણ ક્યાંય પૂછાતી નથી, અને પછીના લેક્ચરમાં જે આકૃતિ આવશે એ આપણે દોરવાની થશે। આ આકૃતિ ખાલી તમારી જાણકારી માટે છે કે તમને પ્રશ્ન રહ્યો એ વ્યવસ્થિત સમજાઈ જાય બરાબર। એટલે પ્રજનન તંત્ર આખે આખું દર્શાવતી આ આકૃતિ છે કે આખે આખા પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો હોય બરાબર। એટલે પ્રજનન તંત્ર દર્શાવતી નર નિતંબના છેદની આકૃતિ છે, એટલે પુરુષના સાઈડમાં સાઈડ વ્યૂ કહીને આપણે એ સાઈડ વ્યૂ આપણે જે દેખાડેલો છે જેમાં પ્રજનન તંત્રના અલગ અલગ ભાગો રહ્યા દેખાડેલા છે,
એમાંથી આજે આપણે મુખ્ય અંગ જે કહી છે શુક્રપિંડ, શુક્રપિંડ વિશે જ આપણે ભણવાનું છે કે શુક્રપિંડ પ્રજનન તંત્રનો કેમ મુખ્ય ભાગ કહેવામાં આવે, એનું કાર્ય શું હોય, બરાબર, અને એનું સ્થાન કઈ જગ્યાએ હોય, બરાબર. ચાલો હવે આગળ વધીએ. આપણે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર આવેલી વૃષણ કોથળીમાં આવેલા હોય છે. શુક્રપિંડ રિયા ક્યાં આવેલા? ઉદર ગુહાની બહારની આવેલી, બહારની તરફ આવેલી વૃષણ કોથળીમાં આવેલા હોય છે. એટલે પુરુષમાં શુક્રપિંડ ક્યાં હોય? તો કે શરીર દેહની બહાર, ઉદર ગુહા. એટલે આપણે, તમને ખબર જ છે કે આપણે છાતીના ભાગને ઉરસ કહેવાય. છાતીથી નીચે તમે જાઓ કમર બાજુ, બરાબર, તો એને ઉદર ગુહા કહેવાય, બરાબર. એટલે ઉરસ સૌથી પહેલાં શીર્ષ આવે, માથું રહ્યું એને શીર્ષ કહેવાય. એનાથી નીચે તમે છાતીના ભાગે જાઓ એને ઉરસ કહેવાય, અને છાતીથી નીચે જાઓ એને આપણે ઉદર કહેવાય. એટલે ઉદર ગુહા, આપણે ઉદર ગુહા રહી, ત્યાંથી બહાર એટલે કે શરીર દેહની બહાર વૃષણ કોથળી આવેલી હશે. શું નામ એનું? વૃષણ કોથળી. એમાં શુક્રપિંડ, બંને શુક્રપિંડ રહી આવેલા હશે. શુક્રપિંડનો વિકાસ જ્યારે તે ઉદર ગુહામાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. એટલે મનુષ્યમાં જ્યારે શુક્રપિંડ ઉદર ગુહામાં હોય, હજી વૃષણ કોથળીમાં ન આવ્યા હોય, મનુષ્યનો જન્મ થાય ત્યારે એના ઉદર ગુહામાં શુક્રપિંડ હોય, બરાબર. ઉદર ગુહામાં શુક્રપિંડનો વિકાસ શરૂ થઈ જાય, પછી પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે શુક્રપિંડ ઉદર ગુહામાંથી ક્યાં આવી જાય? વૃષણ કોથળી, જે શરીર દેહની બહારની તરફ હોય, બરાબર. એટલે શરીર દેહની બહારની તરફ વૃષણ કોથળીમાં જ્યારે શુક્રપિંડ આવે, એ પહેલાં ક્યાં હોય? ઉદર ગુહામાં હોય, ત્યારે જ એનો વિકાસ શરૂ થઈ જાય છે. અને વિકાસ થઈ ગયા બાદ, શુક્રપિંડના વિકાસ થઈ ગયા બાદ, તેઓ વૃષણ કોથળીમાં નીચેની તરફ ઉતરી આવે, એટલે કે શરીર દેહની બહારની તરફ વૃષણ કોથળી હોય એમાં શુક્રપિંડ રહી ઉતરીને એમાં આવી જાય. પછી આખી જિંદગી વૃષણ કોથળીમાં જ શુક્રપિંડ રહે, બરાબર. એટલે શરીર દેહની બહારની તરફ ઉદર ગુહાના ભાગ રહ્યા એની સાથે જોડાયેલી આ કોથળી હોય, જેને વૃષણ કોથળી કહી, બરાબર. એ વૃષણ કોથળીમાં શુક્રપિંડ આપણે જે કહી છીએ પરિપક્વ થઈ જાય, પછી ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં આવી જશે. હવે તમને એ પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો, કે આપણા શરીરમાંથી શુક્રપિંડ બહાર નીકળીને વૃષણ કોથળીમાં કેમ આવે છે? તો એના માટે પણ એક કારણ છે કે વૃષણ કોથળી શુક્રજનન, એટલે કે શુક્રપિંડમાં જે શુક્રકોષો ઉત્પન્ન કરવાની ક્રિયા હોય ને, એને શુક્રજનન કહેવાય. સમજાણું વાતને? એટલે કે વૃષણ કોથળીમાં જે શુક્રપિંડ હોય એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, એને આપણે શુક્રજનનની ક્રિયા કહીએ. એના માટે જરૂરી શુક્રપિંડનું તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે શુક્રપિંડને શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે એને તાપમાન આપણા શરીરનું જેટલું તાપમાન હોય એનાથી 2 થી લઈને 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ મનુષ્યનું શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, કેટલું છે? 37 ડિગ્રી. તો શુક્રપિંડને શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે કેટલું તાપમાન જોવે? 35 ડિગ્રી, બરાબર. 35 ડિગ્રી તાપમાન હોય તો જ શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે. હવે શરીરમાં તો આપણે બધાય ભાગ જતા હોય, આખું શરીરમાં બધી જગ્યાએ એક સરખું જ તાપમાન હોય, તો શુક્રપિંડ રિયા શરીરની અંદર જો આવેલા હોત, વિચારો તમે, શરીરની અંદર આવેલા હોત તો 37 ડિગ્રી તાપમાને હોત શુક્રપિંડ, તો એ તાપમાને શુક્રકોષ બને નહીં. એટલે કુદરતે જ આપણને શરીરમાં શુક્રપિંડને એવી જગ્યાએ રાખ્યા છે કે જે જગ્યાએ શરીરના તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી તાપમાન ઓછું હોય, જેથી કરીને શુક્રપિંડમાંથી શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષનું નિર્માણ થઈ શકે, બરાબર. આ નિયમ જ છે બધા જ નરમાં, બધા જ પુરુષોમાં જે શુક્રકોષ બનતા હોય, શરીરના તાપમાનથી 2 ડિગ્રી નીચે તાપમાન હોય તો જ શુક્રકોષ બને. અને એટલા માટે જ શુક્રપિંડ રિયા ક્યાં આવી જાય? ઉદર ગુહામાંથી, બરાબર, વૃષણ કોથળીમાં. વૃષણ કોથળીમાં એને શરીરના તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી ઓછું તાપમાન મળે, બરાબર. એટલે વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું જાળવવામાં મદદ કરે છે. એટલે વૃષણ કોથળીનો એ ફાયદો, બરાબર, કે શુક્રપિંડ વૃષણ કોથળીમાં આવી જાય તો વૃષણ કોથળી આપણા શરીરનું જેટલું તાપમાન હોય એનાથી 2 થી 2.5 ડિગ્રી નીચું તાપમાન
જાળવી રાખે જેથી કરીને શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે. એટલે કુદરતી આપણે જે શુક્રપિંડ હોય એ શરીર દેહની બહાર વૃષણ કોથળીમાં આખી જિંદગી હોય, બરાબર, પરિપક્વ થઈ ગયા પછી. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ માટે આઈએમપી છે શુક્રપિંડનું લંબાઈ અને પહોળાઈ. પુખ્ત દરેક, પુખ્ત એટલે પરિપક્વ થયેલા શુક્રપિંડનો આકાર કેવો હોય? અંડાકાર આકાર હોય. અને એનું લંબાઈ કેટલી હોય? 4-5 સેન્ટીમીટર. એની લંબાઈ કેટલી હોય? 4-5 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી હોય? 2-3 સેન્ટીમીટર. એમસીક્યુ માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શુક્રપિંડનો આકાર અંડાકાર અને એની લંબાઈ 4-5 સેન્ટીમીટર અને પહોળાઈ 2-3 સેન્ટીમીટર. પછી શુક્રપિંડોરિયા એ સંઘન આવરણ વડે આવરિત હોય. શુક્રપિંડની ફરતે 2-3 આવરણો આવેલા હોય, બરાબર. શુક્રપિંડની ફરતે એ આવરણ આપણે ડિટેલમાં પછીના લેક્ચરમાં ભણવાના થશે. અત્યારે યાદ રાખજો શુક્રપિંડની ફરતે આવરણો આવેલા હોય, બરાબર, એટલું યાદ રાખજો. પછી આપણે આગળ કયા કયા આવરણ હોય એ આગળ જોઈ લેશું. જેમ કે ટ્યુનિકા આલ્બુજિનિયા, બરાબર, કરીને એક આવરણ હોય. એ ટ્યુનિકા આલ્બુજિનિયા આવરણ જેવી શુક્રપિંડની ફરતે આવેલું હોય. આ બધા આવરણની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. એટલે અત્યારે ખાલી યાદ રાખજો એટલું કે શુક્રપિંડની ફરતે સંઘન આવરણ આવેલા હોય, બરાબર. હવે શુક્રપિંડની આપણે રચનાની વાત કરીએ, આ તો આપણે એની સ્થાનની વાત કરીએ. શુક્રપિંડ શરીર દેહમાં ક્યાં હોય અને શુક્રપિંડની લંબાઈ કેટલી હોય, પહોળાઈ કેટલી હોય, બરાબર, કેમ વૃષણ કોથળીમાં હોય, કેમ શરીર દેહની અંદર ન હોય શુક્રપિંડ, એની પણ આપણે વાત કરી. કેમ કે 2-2 ડિગ્રી તાપમાન નીચું જોવે અને શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે, એટલે શરીર દેહની બહાર વૃષણ કોથળીમાં જ આવેલા હોય શુક્રપિંડ, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્થાન અને સ્થાનનું કારણ અને શુક્રપિંડનું આકાર, લંબાઈ, પહોળાઈ આ આપણે જોઈ લીધું. હવે શુક્રપિંડની રચના જોઈએ કે શુક્રપિંડ કેનેથી બનેલા હોય, બરાબર. શુક્રપિંડ શેનાથી બનેલા હોય એની હવે આપણે આગળ વાત કરતા જઈ. શુક્રપિંડ, દરેક શુક્રપિંડ આપણામાં, દરેક મનુષ્યમાં સામાન્ય રીતે શુક્રપિંડની એક જોડ હોય. એટલે એક જોડમાં કેટલા હોય? 2 હોય. તો દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે. કેટલા? 250 ખંડો ધરાવે છે. શુક્રપિંડનો તમે છેદ લઈને જુઓ તો શુક્રપિંડના છેદમાં તમને ખંડોવાળી રચના જોવા મળશે. આ એક શુક્રપિંડમાં કેટલા ખંડો હોય? તો કે 250 જેટલા આશરે ખંડો હોય, જેને શું કહેવામાં આવે? શુક્રપિંડીય ખંડિકાઓ કહેવામાં આવે છે. આ ખંડોને શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેક ખંડમાં, આ દરેક ખંડિકા જે કહી, કેટલી છે ખંડિકા? 250. દરેક ખંડમાં 1-3 શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય જે શુક્રકોષ ઉત્પન્ન કરતી રચના છે, બરાબર. એટલે કે દરેક ખંડમાં મિનિમમ 1 અને વધુમાં વધુ 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય. અને આ શુક્ર ઉત્પાદક નલિકાઓ રહી એ જ શુક્રકોષને ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે આંકડો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દરેક શુક્રપિંડમાં 250 ખંડિકાઓ અને દરેક ખંડિકામાં, બરાબર, મિનિમમ 1 અને વધુમાં વધુ 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય. અને આ શુક્ર ઉત્પાદક નલિકાઓ છે શું? તો કે શુક્રકોષ ઉત્પન્ન કરતી રચના છે, બરાબર. એટલે 1-3 શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય જે શુક્રકોષો ઉત્પન્ન કરતી રચના છે, બરાબર, જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. હવે શુક્ર ઉત્પાદક નલિકાનું જ આગળ જોવાનું છે. દરેક શુક્ર ઉત્પાદક નલિકા પર તેની અંદરની બાજુએ, દરેક શુક્ર ઉત્પાદક નલિકાઓ હોય જે ખંડમાં હશે, શુક્રપિંડના જે રચનામાં ખંડો આવેલા હોય, ખંડિકાઓ, એની અંદર જે શુક્ર ઉત્પાદક નલિકાઓ હોય તેની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો આવેલા હોય. એટલે શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની તરફ 2 પ્રકારના કોષો આવેલા હોય. કયા કયા 2 પ્રકારના? તો આપણે જોઈ, નર જનન કોષ, જેને આપણે આદિ શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે નર જનન કોષ કયો તો પણ ચાલે અને આદિ શુક્રકોષ કયો તો પણ ચાલે. અને બીજો કયો પ્રકારનો કોષ? તો કે સરટોલીના કોષો. નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સરટોલી, સરટોલીના કોષો અને નર જનન કોષો જોવા મળે છે, બરાબર. એટલે 2 પ્રકારના કોષો રિયા તમને શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની તરફ જોવા મળશે.
एक नरजनन कोष अथवा आदि शुक्र कोष अने बीजो कयो सर्टोलीना कोष तरीके ओळखवामां आवे छे। हवे बन्नेनुं कार्य आप्युं एवी ज्यांथी मित्रो नरजनन कोष अर्धीकरण पामीने बराबर केनी रचना करशे पुख्त शुक्र कोषनी रचना करशे। नरजनन कोष जे आपणे कही छे जे शुक्र उत्पादक नलिकामां आवेलो होय बराबर ई एक नरजनन कोष अथवा आदि शुक्र कोषनुं कार्य शुं तो कि एमांथी आगळ अर्धीकरण थईने शुं बनशे पुख्त शुक्र कोष बनशे। ज्यारे सर्टोलीना कोषोनुं कार्य शुं ए तो कि ज्यारे नरजनन कोष जे आपणे आदि शुक्र कोष कहीए छीए એમાંથી શુક્રકોષ બનતો હોય એ દરમિયાન આ નરજનન કોષને પોષણની જરૂર પડે તો એ પોષણ કોણ પૂરું પાડશે સર્ટોલીના કોષો જનન કોષોને પોષણ પૂરું પાડશે। એટલે કે શુક્રકોષ બનતો હોય ત્યારે આદિ શુક્રકોષમાંથી અથવા જનન કોષમાંથી શુક્રકોષ બનતો હોય ત્યારે અને બની ગયા બાદ શુક્રકોષને પોષણ આપવાનું કાર્ય કોણ કરશે સર્ટોલીના કોષો। એટલે સર્ટોલીના કોષોનું કાર્ય એક જ પોષણ આપવાનું તો કે કોને તો કે જનન કોષને શુક્રકોષ અથવા એમ શુક્રકોષ જે પુખ્ત બની ગયો એને અથવા આદિ શુક્રકોષ બરાબર આ બંને કોષ રહ્યા અથવા આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બનતો હોય ત્યારે અને શુક્રકોષ બની ગયા બાદ શુક્રકોષને પોષણની જરૂર પડે અને પોષણ પૂરું પાડવાનું કાર્ય સર્ટોલીના કોષો કરે છે બરાબર। હવે અહીંયાથી આગળ વધી તો કે શુક્ર ઉત્પાદક નલિકાનો હજી એક ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો। શુક્ર ઉત્પાદક નલિકાના અંદરના ભાગમાં તો આપણે વાત થઈ ગઈ બે પ્રકારના કોષો હોય શુક્ર ઉત્પાદક નલિકાના અંદરના ભાગમાં બે પ્રકારના કોષો હોય આદિ શુક્રકોષ અથવા નરજનન કોષ અથવા બીજો કયો સર્ટોલીનો કોષ। તો શુક્ર ઉત્પાદક નલિકાની બહારની તરફ શું હોય શુક્ર ઉત્પાદક નલિકાના બહારના ભાગને અંતરાલીય અવકાશ કહેવામાં આવે શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો અંતરાલીય અવકાશ કહેવામાં આવે। શુક્ર ઉત્પાદક નલિકાઓના બહારના ભાગને આંતરાલીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો ધરાવે છે। આંતરાલીય કોષોનું બીજું પણ નામ છે લેડિંગના કોષો કયા નામે ઓળખાય લેડિંગના કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે શુક્ર ઉત્પાદક નલિકાનો બહારનો ભાગ રહ્યો એને આંતરાલીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે અને આ બહારના ભાગમાં નાની એવી રુધિરવાહિનીઓ હોય બરાબર અને બીજું શું હોય તો કે આંતરાલીય કોષો અથવા એનું બીજું નામ છે લેડિંગના કોષો બહારની તરફ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો લેડિંગના કોષોનું કાર્ય શું છે તો એનું કાર્ય આપણે જોઈ તો કે લેડિંગના કોષો એન્ડ્રોજન તરીકે ઓળખાતા એન્ડ્રોજન લેડિંગના કોષોનું કાર્ય શું તો કે એન્ડ્રોજન તરીકે ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે બરાબર। એટલે કે પુરુષનો જે અંતઃસ્રાવ હોય ને જેને આપણે ટેસ્ટોસ્ટેરોન કહીએ પુરુષનો નર જાતીય અંતઃસ્રાવ બરાબર તમને ખબર છે કે પુરુષ હોય તો એનામાં જાતીય અંતઃસ્રાવ અલગ હોય એવી જ રીતના માદા હોય તો એનો એ જાતીય અંતઃસ્રાવ અલગ છે એ આપણે અગિયારમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો અગિયારમાં આપણે જોયું હતું કે નરજાતીય અંતઃસ્રાવ કયો હોય ટેસ્ટોસ્ટેરોન આ અંતઃસ્રાવ નરમાં જ સ્ત્રાવ થાય નરમાં જ બને જ્યારે સ્ત્રીમાં આપણે વાત કરી માદામાં તો એનો પણ જાતીય અંતઃસ્રાવ અલગ હોય કયા કયા હોય એના તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બરાબર। તો આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ જે આપણે કઈ કોણ ઉત્પન્ન કરશે લેડિંગના કોષો જે શુક્ર ઉત્પાદક નલિકાની બહારની તરફ આવેલા હશે જેને અંતરાલીય કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ લેડિંગના કોષો એન્ડ્રોજન એટલે ટેસ્ટોસ્ટેરોનનું બીજું પણ નામ છે એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે બરાબર। આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ વિદ્યાર્થી મિત્રો ન સ્ત્રાવ થાય ને તો શુક્રકોષ બને નહીં શુક્રપિંડની અંદર શુક્રકોષ જ ન બને બરાબર। એટલે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ પુરુષોના લક્ષણ આપવાનું કાર્ય કરે આ જે એન્ડ્રોજન અંતઃસ્રાવ કહીએ ને આપણે અથવા ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન અથવા એનું બીજું નામ શું ટેસ્ટોસ્ટેરોન કોણ સ્ત્રાવ કરે લેડિંગના કોષો અથવા અંતરાલીય કોષો બરાબર। એટલે લેડિંગના કોષનું બીજું નામ છે અંતરાલીય કોષ। આ અંતઃસ્રાવનું જો ન સ્ત્રાવ થાય ને તો પુરુષના લક્ષણો પુરુષ તરીકેના દેખાય જ નહીં બરાબર। પુરુષમાં દાઢી મૂછ ઓછી ઉગે એનો અવાજ એકદમ તીણો સ્ત્રી જેવો જ રહીએ બરાબર
તો આવા બધા લક્ષણો રહ્યા ને માદા જેવા લક્ષણો રહ્યા એ દેખાવા માટે પુરુષમાં. એટલે આ અંતસ્ત્રાવ પુરુષ જાતીય લક્ષણો આપવાનું પણ કાર્ય કરે છે અને શુક્રકોષ બનાવવાનું પણ કાર્ય કરે છે. એટલે શુક્રકોષની ક્રિયાની શરૂઆત કોણ કરાવે બનાવવાની? તો કે આ એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન નામનો અંતસ્ત્રાવ. ત્યારબાદ શુક્રદ્વત નલિકાની જે બહારની તરફ રોગ પ્રતિરક્ષા માટે પણ સક્ષમ કોષો આવેલા હોય, એટલે શુક્ર ઉત્પાદક નલિકાની બહારની તરફ જ્યાં રુધિરવાહિની હોય ત્યાં રોગ પ્રતિરક્ષા એટલે રોગ પ્રતિકારક માટેના કોષો પણ આવેલા હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ આકૃતિમાં તો શુક્ર ઉત્પાદક નલિકાનો છેદ લીધેલો છે. એ છેદમાં કયા કયા ભાગો દેખાય છે એ આપણે જોઈ, તો કે બહારની તરફ જે આ બહારની તરફની રચના રહી, આ કાળી રચના જે બ્લેક પટ્ટો દેખાય છે તમને, એને અંતરાલીય કોષો કહેવામાં આવે. એ બહારનો ભાગ છે શુક્ર ઉત્પાદક નલિકાનો, અને શુક્ર ઉત્પાદક નલિકાનો આ અંદરનો ભાગ છે. આ રહ્યો એ અંદરનો ભાગ છે જે આ ભાગ કહીએ આપણે. બરાબર એમાં આદિ શુક્ર કોષો પણ જોવા મળે, એટલે કે હજી પરિપક્વ ન થયા હોય એવા શુક્રકોષ પણ જોવા મળે શુક્ર ઉત્પાદક નલિકાની અંદર, અને પરિપક્વ થઈ ગયેલા શુક્રકોષ પણ જોવા મળશે. બરાબર એટલે શુક્ર ઉત્પાદક નલિકાના અંદરના ભાગમાં તમને આદિ શુક્રકોષ અને શુક્રકોષ જોવા મળે. બરાબર એ ઉપરાંત સર્ટોલીના કોષો પણ તમને જોવા મળશે, એ પણ અંદરની તરફ તમને સર્ટોલીના કોષ જોવા મળે. બરાબર અને બહારની તરફ તમને અંતરાલીય કોષો, આજે આપણે આ ભાગ શુક્ર ઉત્પાદક નલિકાનો છે એની બહારની તરફ એટલે કે આ ભાગ બહારની તરફ એટલે કે આ ભાગ રિયમાં અંતરાલીય કોષ જોવા મળશે, જેને લેડિંગના કોષ કહી છે, ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજન નામનો શુક્રપિંડીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. બરાબર તો વિદ્યાર્થી મિત્રો, આ શુક્ર ઉત્પાદક નલિકાનો છેદ હતો જે આપણે અગાઉ ભાગ ભણ્યા, એ ભાગ આપણા છેદમાં દેખાડવામાં આવેલા છે. બરાબર અહીંયા આપણો પ્રશ્ન શુક્રપિંડનું સ્થાન, એની રચના, બરાબર એની લંબાઈ પહોળાઈ, અને શુક્રપિંડની અંદર જે રચનામાં શુક્ર ઉત્પાદક નલિકા હોય એની અંદરની તરફ શું હોય અને બહારની તરફ શું હોય, બરાબર કયા કયા કોષો આવેલા હોય અંદરની તરફ અને બહારની તરફ કયા કોષો આવેલા હોય, બધી રચના આપણે જોઈ લીધી. એટલે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, આપણે શુક્રપિંડની રચના, એનું સાઇઝ, એનું કદ કેવડું હોય, એનું સ્થાન ક્યાં હોય, અને ઉપરાંત એની રચનામાં આવેલી શુક્ર ઉત્પાદક નલિકા વિશે માહિતી મેળવી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી નર પ્રજનન તંત્રનું જ ભણવાનું થશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. આજના લેક્ચરના જે પ્રશ્ન રહ્યો એ મોસ્ટ આઈએમપી છે, નર પ્રજનન તંત્રનો પ્રશ્ન, અને તમારે હોમવર્કમાં 3 વખત લખીને મારા નંબર ઉપર એના ફોટા રહી મોકલી દેવાના છે. બરાબર આજના આપણા લેક્ચરમાં આકૃતિ દોરવાની નથી વિદ્યાર્થી મિત્રો, આજે આકૃતિ આપી આપણે દોરવાની નથી. નર પ્રજનન તંત્રની આકૃતિ હું તમને બીજે કાલના લેક્ચરમાં એક આપીશ, આવતીકાલે લેક્ચર લઈશ, એમાં એક નર પ્રજનન તંત્રની આકૃતિ આપીશ. ક્યાંય પણ એક્ઝામમાં નર પ્રજનન તંત્ર પૂછાય તો એ જ આકૃતિ દોરવાની છે. આ આકૃતિ તો ખાલી તમારી જાણકારી માટે છે. બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે નર પ્રજનન તંત્ર વિશે જોઈ લેશું. તો આજના આપણા લેક્ચરમાં જે પણ ચલાવ્યું એ બધું હોમવર્ક 3 વખત લખીને મારા નંબર ઉપર મોકલવાનું છે. સ્ટ્રિક્ટલી કહું વિદ્યાર્થી મિત્રો, 3 વખત લખીને મારા વોટ્સઅપ નંબર ઉપર તેના ફોટા રહી મોકલવાના છે. બરાબર તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં જોઈ લેશું. આજના આ પ્રશ્નમાં આપણે કાંઈ પણ તમને ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. બરાબર અથવા વોટ્સઅપમાં પણ મને પ્રશ્ન પૂછી શકો છો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.